ઉના તાલુકાનું 1200ની વસ્તી ધરાવતું સનખડા ગામ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે, ત્યારે આ ગામમાં મરચા માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે. લોકો દૂર દૂરથી અહીંયા મરચાની સિઝનમાં મરચું લેવા માટે અહીં આવતા હોય છે, તેમજ અહીંયા દરેક પ્રકારના મરચા મળતા હોય છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલ સનખડા ગામ પ્રખ્યાત છે. મરચાના કારણે ગુજરાતભરમાં હાર મરી મસાલાની સિઝન ચાલી રહી છે અને રસોડાનું રાજા એટલે કે મરચું અને સારું મરચું જે વર્ષભર ચાલે એના માટે ગૃહિણીઓ દૂર દૂરથી સનખડા આવે છે અને વર્ષભરમાં મરચાની ખરીદી કરે છે. અહીં મરચાની સિઝન વખતે હંગામી ધોરણે દંગાઓ ખોલવામાં આવે છે. 35થી વધુ દંગાઓ મરચાઓનો વેપાર થાય છે અને એક દંગા દીઠ 50 લાખથી વધુનું ટર્નઓવર થાય છે, તેમજ સાથે સાથે સ્થાનિક લોકોને પણ રોજગારી મળી રહે છે. સનખડાના હંગામી દંગામાં કાશ્મીરી મરચું, ઘોલર, ડબલ પટ્ટો, સિંગલ પટ્ટો, તેમજ આંધ્રપ્રદેશ અને ગોરલથી મરચાં અહીં આયાત કરીને વેચવામાં આવે છે. મરચાંની તમામ જાતો અહીં મળે છે. મરચાંની ખરીદી કરીને ત્યાં જ તેને દળી આપવામાં આવે છે, જેના કારણે લોકોને શુદ્ધ મરચું મળી રહે. અમારા આમોદરા નજીક સનખડા ગામ આવેલું છે, જ્યાં વર્ષોથી અહીંયા મરચું વેચાય છે. ખૂબ જ ગુણવત્તાયુક્ત અને સારી ક્વોલિટીમાં અહીંયા મરચું વેચાય છે. ખૂબ જ દંગા આવેલા છે અને આપણે આખા વર્ષમાં જો સ્ત્રી માટે રસોડામાં જો કોઈ સ્વાદિષ્ટ મસાલા તરીકે જેનો ઉપયોગ થતો હોય તો એ મરચું છે. અને જો એ મરચું ગુણવત્તાયુક્ત લેવામાં આવે તો આખું વર્ષ દરમિયાન રસોઈ છે એનો સ્વાદ જળવાઈ રહે છે. તો અમે દર વર્ષે નજીકનું ગામ પણ છે અને ખૂબ જ ફેમસ છે અને મરચું મને લાગે છે તો અહીંના તમામ વિસ્તારના લોકો છે અહીંથી જ મરચું લે છે. તો અમે જ્યારે રજાનો સમય હોય વર્ષના અંતે અહીંયાથી મરચું લઈએ છીએ અને અમે વર્ષોથી અહીંયા સનખડાથી જ મરચું ધરાવીએ છીએ અને મારા સગા સંબંધીને હું પહોંચાડું છું અને મારા સગા બધા જૂનાગઢ, અમદાવાદ અને ધારી, અમરેલી બધે છે અને બધાને હું પહોંચાડું છું. સરસ મરચું મળે છે. અમે આજે 100 વર્ષથી અહીંયા અમારી પેઢીથી મરચાંનો ધંધો ચાલુ છે, સમજા. અહીંયા દરેક જાતના મરચાં વેચાય છે. કાશ્મીરી, ભોલર, પટ્ટો, ડબલ પટ્ટો, સિંગલ પટ્ટો, ઉગલી, સમજા. પછી આંધ્રપ્રદેશનું, સનખડાનું પ્રોપરનું, સમજા. અને ત્યાં ત્યાંથી લોકો અમારે ત્યાં લેવા આવે છે, સમજા. અત્યારે જાફરાબાદથી માંડી શેઠ આમ વેરાવળ સુધી અને શેઠ આમ ભાવનગર સુધીના મરચાં લેવા આવે છે. ધર્મેશ જેઠવા સાથે CN24 ન્યૂઝ ઉના.